मतदार यादी संक्षिप्त सुधारानो कार्यक्रम तारीख 27 ऑक्टोबर थी चाली रह्यो छे। त्यारे बनासकांठा जिला चूंटणी अधिकारी अने कलेक्टर श्री वरुण कुमार बरनवाले जिल्लावासीओने अपील करता जणाव्युं हतुं के मतदार यादी सुधारणा कार्यक्रम तारीख 9 ડિસેમ્બર 2023 સુધી ચાલનાર છે। ત્યારે જિલ્લાના મતદાર યાદીમાં સુધારા વધારા અને ફેરફાર કરાવવા માટે નજીકના બીએલઓનો સંપર્ક કરે। બીએલઓની યાદી ચૂંટણી પંચની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે। મતદાર યાદી સંક્ષિપ્ત સુધારા કાર્યક્રમ દરમિયાન 4 ખાસ ઝુંબેશ તારીખો જાહેર કરવામાં આવી છે। તારીખ 5 નવેમ્બર 2023 ને રવિવાર, તારીખ 26 નવેમ્બર 2023 ને રવિવાર, તારીખ 3 ડિસેમ્બર 2023 ને રવિવાર અને 9 ડિસેમ્બર 2023 ને શનિવારના રોજ બીએલઓ મતદાન મથક પર હાજર રહેશે। એ જગ્યાએ જઈને મતદારો જે પણ ફોર્મ ભરવાના હોય તે ભરીને નામ નોંધણીને સુધારા વધારા કરાવી શકાશે। તેમણે કહ્યું હતું કે મતદાર યાદીમાંથી નામ કમી કરાવવા માટે ફોર્મ નંબર 7 ભરવાનું રહેશે। નામ એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવા માટે ફોર્મ નંબર 8 ભરવાનું રહેશે। તારીખ 1-1-2024ની લાયકાતની તારીખના સંદર્ભવાળા ફોટાવાળી મતદાર યાદીની ખાસ વાર્ષિક સુધારણા કાર્યક્રમ છે અને ચાલુ છે। ત્યારે 21 વર્ષ કે તેથી વધુ વય ધરાવતા વ્યક્તિઓએ મતદાર તરીકે નોંધણી અવશ્ય કરાવવી જોઈએ, જેથી આવતા વર્ષે ચૂંટણી યોજાનાર છે તેમાં સહભાગી થઈ શકે। ખાસ ઝુંબેશના દિવસે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી બનાસકાંઠા તમામ મતદાર નોંધણી અધિકારીશ્રીઓ અને તમામ મદદનીશ મતદાર નોંધણી અધિકારીશ્રીઓ, નાયબ મામલદાર તમામ મતદાન મથકોની મુલાકાત લેશે તેમ જણાવ્યું હતું। નમસ્કાર, મતદાર યાદીની સંક્ષિપ્ત સુધારણાનો કાર્યક્રમ અત્યારે હાલ 27 ઓક્ટોબરથી પ્રગતિમાં છે અને 9 ડિસેમ્બર સુધી આ કાર્યક્રમ ચાલવાનું છે। બધા બનાસકાંઠાના તમામ લોકોને મારી અપીલ છે કે આ કાર્યક્રમ દરમિયાન મતદાર યાદીમાં જે પણ ફેરફારો કરાવવા હશે એના માટે પોતાના નજીકના બીએલઓને સંપર્ક કરી આ કામગીરી કરે। બીએલઓની યાદી જે છે અમારા વેબસાઇટ ઉપર અવેલેબલ છે, ત્યાંથી આપ બધા સંપર્ક નંબર વગેરે બધું જોઈ શકશો। આ કાર્યક્રમ દરમિયાન 4 ખાસ સુધારણાના દિવસો જાહેર કરવામાં આવ્યા છે, 5 નવેમ્બર, 26 નવેમ્બર, 3 ડિસેમ્બર અને 9 ડિસેમ્બર। આ રોજ તમારું જે મતદાન મથક છે ત્યાં બીએલઓ ઉપલબ્ધ હશે, તમારે જે પણ ફોર્મ્સ ભરવા હશે એ ત્યાં જઈને આપ ભરી શકશો અને મતદાર યાદીમાં જે પણ આપને સુધારા વધારા કરવા હશે આપ કરી શકશો। આના સિવાય આપને કોઈ પણ જાતની માહિતી જોઈતી હોય તો 1950 આ અમારું હેલ્પલાઇનનો નંબર છે, આપ એના ઉપર સંપર્ક કરીને જે માહિતી મતદાન મથકને લગતી માહિતી, બીએલઓને લગતી માહિતી, જે પણ માહિતી આપને જુએ છે એ તમામ માહિતી આપ મેળવી શકશો। એના સિવાય voters.eci.gov.in આ અમારું વોટર હેલ્પલાઇનનું વેબસાઇટ છે, ત્યાં પણ આ બધી માહિતી અવેલેબલ હશે અને આપ સાથે સાથે જેટલા પણ ફેરફારના ફોર્મ્સ છે એની પણ ઓનલાઈન એપ્લિકેશન તમે એના ઉપરથી આપ કરી શકશો। એના સિવાય વોટર હેલ્પલાઇન એપ પણ છે, એપનો પણ ઉપયોગ કરીને આપ એપ્લિકેશન કરી શકશો। મતદાર યાદીમાં ફેરફાર કરવા માટે જો આપને નામ દાખલ કરાવવું હોય તો 6 નંબરનું ફોર્મ ભરવાનું રહે છે, જેની અંદર આપને એક જન્મના પુરાવા, ડેટ ઓફ બર્થનું પ્રૂફ અને બીજું રહેઠાણનો પુરાવો, આ 2 પુરાવા આપ આપશો તો એની સાથે એના આધારે આપનું મતદાર યાદીમાં નોંધણી થઈ જશે। અન્ય પુરાવા તરીકે આપને એક ફોટોગ્રાફ આપવું પડશે અને આપનો ઉંમરનો જે દાખલો છે, આપનું નામ દાખલ નથી કર્યું એનો પુરાવો આપવો પડશે। પછી નામ કમી કરાવવું હોય તો એના માટે 7 નંબરનું ફોર્મ ભરવાનું હોય છે, જેની અંદર આપને મરણનો દાખલો, એક પંચનામું હોય છે નિયત નમૂનામાં જેની વિગત જે છે વેબસાઇટ ઉપર બધી જગ્યાએ ઉપલબ્ધ છે, અરણ અને આ 2 વસ્તુ આપ રજૂ કરો તો એના ફોર્મ સાથે એની કાર્યવાહી આગળ થઈ શકે। આપને સપોઝ એક જગ્યાએથી બીજી જગ્યાએ આપનું નામ ટ્રાન્સફર કરાવવું હોય, આપનું સ્થળાંતર થયું હોય કે કોઈપણ કારણથી આપને નામમાં ફેરફાર કરવું હોય અથવા બીજું કોઈ ફેરફાર કરવું હોય નામની અંદર કે ફોટોગ્રાફની અંદર કે એડ્રેસની અંદર, તો એના માટે ફોર્મ 8 ભરવાનું હોય છે, જેની અંદર તમામ કયા કયા ડોક્યુમેન્ટ્સ જોડવા એ બધી વિગતો અમારા વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે। આપને એક પ્રશ્ન હશે તો 1950 પર કોલ કરીને પણ આપ જાણી શકશો। આ કાર્યક્રમ દરમિયાન આપ સૌ મોટી સંખ્યામાં સહભાગી થશો એવી અમે આશા કરીએ છીએ અને આ કાર્યક્રમને આપ સફળ બનાવો, જેનાથી આવતા વર્ષે જે ચૂંટણી થવાની છે એની અંદર ખૂબ સારી રીતે આપણા જિલ્લાનો કાર્યક્રમ પૂર્ણ પડે। આભાર।